વેલકમ બેક. શું જૂની નોટ ફરી બદલવા માટેની એક તક મળશે? જી હા, સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે જેમાં એક એવો દાવો કરાયો છે કે જુલાઈમાં તમને ફરીથી જૂની નોટ બદલવાની તક મળી શકે છે. વાયરલ થઈ રહેલો આ મેસેજ સાચો છે કે ખોટો જોઈશું એક અહેવાલમાં. શું તમારી પાસે 500,000 ની જૂની નોટ છે? શું ફરીથી જૂની નોટ બદલાવી શકાશે? સુપ્રીમ કોર્ટ દ્વારા મળી શકે છે આ લાભ? સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ. વાયરલ મેસેજ સાચો કે ખોટો? નોટબંધી બાદ એક તરફ દેશભરમાં લોકો જૂની 500 અને 1,000 ની નોટ બદલવા માટે બેંક બહાર લાંબી કતારોમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા, તેમજ ભારે જહેમત બાદ લોકો જૂની નોટ બદલાવી શક્યા હતા, જેમાં બેંકોના કર્મચારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ નોટબંધીના નિર્ણય બાદ આઘાતમાં અમુક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો અને 30 ડિસેમ્બરે નોટ બદલવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી હતી, જે બાદ NRI માટે પણ ફરી નોટ બદલવાની તક આપવામાં આવી. પરંતુ હજી પણ દેશભરમાં અમુક લોકો એવા એવા હશે કે જેઓ 500 અને 1,000 રૂપિયાની નોટો બદલાવી શક્યા ન હોય. તો આપને જણાવી દઈએ કે આ જૂની નોટ સાચવીને રાખજો, કારણ કે ફરીથી જૂની નોટ બદલવાની તક મળી શકે છે. આ દાવો કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક મેસેજમાં. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો તમારી 500 ને 1,000 રૂપિયાની જૂની નોટ વધી હોય તો જુલાઈ સુધી સાચવીને રાખજો. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે નોટ બદલવા માટે વધુ એક તક મળી શકે છે. વાયરલ થઈ રહેલા આ મેસેજ થી ઘણા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે વાયરલ થઈ રહેલો આ મેસેજ સાચો છે કે ખોટો. ઇન્ટરનેટ પર જયારે આ બાબતે સર્ચ કરવામાં આવ્યું, તેમજ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે શું ખરેખર જૂની નોટ ફરીથી બદલવા માટેની તક મળશે, ત્યારે અમને અમુક ન્યૂઝ વેબસાઇટ પર આ માહિતી મળી હતી, જે મુજબ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ JS ખેહર અને ન્યાયમૂર્તિ SK કોલની ખંડપીઠે કહ્યું કે જો જૂની નોટ બદલવાની તક માટે વિચાર કરવામાં આવશે તો તેનો લાભ વ્યક્તિગત રીતે નહીં, પરંતુ તમામ વ્યક્તિને લાભ મળશે. આપને જણાવી દઈએ કે સામાન્ય નાગરિકોને નોટ બદલવા માટે 31 માર્ચ સુધીનો સમય ન મળતા કેન્દ્ર સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેની સુનાવણી હવે ઉનાળાના વેકેશન બાદ હાથ ધરવામાં આવશે અને ઉનાળા બાદ સુપ્રીમ કોર્ટ તરફથી લોકોને રાહત મળી શકે છે. તેમાં જો નિર્ણય હકારાત્મક રહેશે તો જૂની નોટ ફરીથી બદલાવી શકાશે. આમ VTV ની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ સાચો સાબિત થયો છે. તેમજ જો તમારી પાસે જૂની 500 ને 1,000 ની નોટ હોય તો સાચવીને રાખજો, જુલાઈમાં તમને સારા સમાચાર મળવાની સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો ફરી એકવાર રોકાઈશું વધુ એક બ્રેક માટે.